नमस्कार विद्यार्थी मित्रों, आज आप मनुष्य में उत्सर्जन तंत्र एना विषे आप जुं हमें आज आप उत्सर्जन तंत्र एनी अंदर जो उत्सर्ग द्रव्यो ए कई रीते बने छे अने एनी उत्सर्जन एकम जे रहेलो छे ए कई रीते कार्य करे छे एना विषे आप जोवानुं छे। तो सौथी पहेला आपणे जोईए के मनुष्य में जे उत्सर्जन तंत्र में उत्सर्ग द्रव्यो छे ए क्या होय छे अने कई रीते क्या अंगमांथी ए अलग करे छे। तो सौथी पहेला तो आपणे आ जे उत्सर्ग द्रव्यो आवेला छे ए रुधिरमां होय छे। आ उपरांत કોષોમાં ચયાપચય ક્રિયાઓથી ઉત્સર્ગ દ્રવ્યો બને છે, એટલે જે આપણી ચયાપચયની ક્રિયા છે એમાં પણ ઉત્સર્ગ દ્રવ્યો બનશે। કોષોમાંથી રુધિર ઉત્સર્ગ દ્રવ્યોને લઈ આવે છે, એટલે આપણા શરીરની અંદર જે જુદા જુદા કોષો આવેલા છે એ કોષોમાં આ રુધિર છે એ ઉત્સર્ગ દ્રવ્યો બધા લઈ આવશે। હવે આ રુધિર છે એ ગાળણથી ઉત્સર્ગ દ્રવ્યોને દૂર કરે છે। રુધિરમાં CO2 અને નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો હોય છે, એમાં CO2 અને નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો એટલે યુરિક એસિડ અને યુરિયા આવેલા હોય છે, અને રુધિરમાંના CO2ને ફેફસા અલગ કરી લે છે। જો શ્વસનની ક્રિયા દરમિયાન જે આપણે ફેફસામાં જાય છે ત્યારે એ ફેફસા છે એ CO2ને તો અલગ કરી અને શરીરની બહાર ઉત્સર્જન આપણે ઉચ્છ્વાસ દ્વારા બહાર કાઢીએ છીએ, એટલે એ ફેફસા કાર્ય કરશે। હવે રુધિરમાંના જે યુરિક એસિડ અને યુરિયા છે એ મૂત્રપિંડ છે એ અલગ કરે છે, અને જે આપણે આ ઉત્સર્જન તંત્રમાં પણ આપણો એક એનું મેઇન અંગ મૂત્રપિંડ આપણે જોયું હતું। હવે આ મૂત્રપિંડની અંદર કેટલા બધા અસંખ્ય એવા એકમો આવેલા છે કે જેને આપણે ઉત્સર્ગ એકમો કહી શકાય અથવા તો મૂત્રપિંડ નલિકા કહી શકાય, એના વિશે આપણે જોઈએ। આપણે જે આકૃતિમાં જોયું હતું એ મુજબ કે જે આ વાલ આકારનો શું હતું મૂત્રપિંડ, એ મૂત્રપિંડની અંદર આવા ઉત્સર્ગ એકમ પુષ્કળ માત્રામાં આવા ઉત્સર્ગ એકમો આવેલા હોય છે। હવે આ ઉત્સર્ગ એકમ છે એ શું કાર્ય કરે છે, એ ગાળણનું કાર્ય કરે છે। એ કઈ રીતે કરે છે હું તમને બતાવું। આપણે જેમ વાત કરી કે ફેફસા છે એ CO2નું ગાળણ કરે છે, એ જ રીતે મૂત્રપિંડ છે એ પ્રત્યેક રુધિર એની અંદર આવેલા જે યુરિયા અને યુરિક એસિડવાળા જે છે એનું ગાળણ કરી અને એ રુધિર કેશિકા ગુચ્છ મૂત્રપિંડની અંદર આવેલા હોય છે, અને જે આ નલિકાના કપ આકારનું જે અહીં આપણે જોઈ શકાય છે કે બાઉમેનની કોથળી છે જેને આપણે કહી શકાય, અને બાઉમેનની કોથળીની અંદર ઘણી બધી રુધિર કેશિકા ગુચ્છ આવેલા હોય છે, અને આ રુધિર કેશિકા ગુચ્છ છે એની અંદર રહેલા ગાળણને અથવા તો એની અંદર જે ગ્લુકોઝ છે, એમિનો એસિડ છે, ક્ષાર છે એ બધાનું શોષણ કરવાનું કાર્ય કરે છે, અને એ શોષાઈ જાય પછી જે પાછળ વધે એ આપણે આગળ જે છે કે મૂત્રપિંડમાંથી મૂત્રવાહિનીમાં આગળ એ જશે। આમ જે અહીં આ મૂત્રપિંડ નલિકા છે એમાં બાઉમેનની કોથળીમાંથી જે રુધિર કેશિકા ગુચ્છ છે એ શોષણ કરી લેશે, જે એને કામના પદાર્થો છે અને વધારાના જે પદાર્થો છે જે યુરિયા કે યુરિક એસિડ નાઇટ્રોજનયુક્ત છે એ બધા ગળાયેલા જે છે એ બધા ત્યાંથી મૂત્રપિંડમાંથી પછી મૂત્ર વાહિનીમાં જશે અને ત્યાંથી એ મૂત્રાશયમાં ભરાઈ જશે, અને મૂત્રાશયમાં એનું દબાણ અનુભવશે એટલે એનું સંકોચનના લીધે તે મૂત્રદ્વાર દ્વારા શરીરની બહાર એનો નિકાલ થાય છે। આમ આ મૂત્રપિંડની અંદર રહેલ જે ઉત્સર્ગ એકમ છે એ
ગાળણની પ્રક્રિયામાં અગત્યનો છે અને જે એ મૂત્ર નિર્માણ થાય એ મૂત્ર નિર્માણની ક્રિયા પૂછે તો પણ આપણે આ જ લખવાનો થશે, કારણ કે જે મૂત્રપિંડની અંદર જે થાય છે એ એનું વર્ણન આપણે આમાં કરવું પડે. આ પ્રશ્ન પણ અલગથી પણ પૂછાય કે મૂત્રપિંડ નલિકા, તો પણ આપણે એનો આ જ આકૃતિ સાથે જવાબ લખશું. આભાર.